અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે તો તેની સામે તેના ઇન્જેક્શનની અછત પણ જોવા મળી રહી છે। એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શનની અછત હોવાનો દર્દીના સગા આરોપ લગાવી રહ્યા છે। ઇન્જેક્શન ન મળતા અનેક દર્દીઓની હાલત ગંભીર બની હોવાનો આરોપ પણ લગાવાઈ રહ્યો છે। ભાવનગરના એક મહિલા દર્દીના નાક અને આંખમાં ગંભીર અસર જોવા મળી। મહિલા હાલ અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। તેમના પુત્રનો આરોપ છે કે ઇન્જેક્શન ન મળતા તેમની હાલત ગંભીર બની ગઈ છે। બહારથી પણ ઇન્જેક્શન નથી મળતા ત્યારે જવું તો જવું ક્યાં તે સવાલ દર્દીના સગાઓને સતાવી રહ્યો છે। આ તરફ સિવિલ પ્રશાસન દ્વારા જરૂર પડે તેને ઇન્જેક્શન આપતા હોવાનો દાવો થઈ રહ્યો છે। સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે નિષ્ણાતની ટીમ દ્વારા જરૂર પડે તે દર્દીને ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે। મારા મમ્મીને દાખલ કર્યા છે, 12 દિવસથી છું આની હોસ્પિટલની અંદર। 12 દિવસથી મારા મમ્મીની ઇન્જેક્શનના કારણે હાલત બહુ બગડી છે, એને ઇન્જેક્શન મળતા નથી। જડબામાં તાળવું જે આવે ને એ આખું ખરાબ સડી ગયું છે અને અહીંયા આંખે કાળીને આખી બહાર નીકળી ગઈ છે, એક આંખ તો જતી રહી છે। પહેલેથી આવી કન્ડિશન હતી કે અહીંયા આવીને પછી વધારે અહીંયા આવીને વધારે બગડી છે? પહેલા કેટલું સારું હતું? પહેલા થોડું સારું હતું, બગડવાનું કારણ છે આ ઇન્જેક્શન અહીંયા આવે છે પણ આપતા નથી। આ બધા પેશન્ટો જેને મ્યુકરમાઇકોસિસ થતું હોય છે, જેને ફંગલ ઇન્ફેક્શન થતું હોય છે, એ ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન છે અને દર્દીઓ જે હોય છે એ સિવિયરલી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય છે। પણ અત્યારે એવું છે કે વોટ્સએપ જ્ઞાન અને ગૂગલમાંથી જ્ઞાન લઈને એમ દરેક દર્દીને એવું હોય છે કે મને આ ઇન્જેક્શન મળી જાય એટલે આમ થઈ જશે, પણ ખરેખર એ ઇન્જેક્શન આપી શકાય એવું એ દર્દીમાં છે કે નહીં એના જે પેરામીટર્સ છે એ ડૉક્ટર નક્કી કરતા હોય છે, ગૂગલ કે વોટ્સએપ યુનિવર્સિટી નક્કી નથી કરતી। એટલે એ દર્દીને ખ્યાલ નથી હોતો અને એ સમજાવવામાં આવે છે, છતાં પણ એમાં એવું છે કે સગાને તો એવું જ હોય છે કે ઇન્જેક્શન નથી મળતું, આ નથી, એટલે એવું નથી। હા, શોર્ટેજ હતી થોડો સમય અને અત્યારે પણ એવું છે કે જે દર્દીઓને જરૂરિયાત છે અને જેને ઇન્ડિકેટેડ છે બધાને અમારા કન્સલ્ટન્ટ ડિસાઇડ કરે પ્રમાણે આપીએ છીએ।